ગુજરાત ભાજપના સંગઠનને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાટીલની આગેવાનીમાં જ ભાજપ લડશે. આગામી ચૂંટણી સુધી ભાજપ સંગઠનમાં નહીં થાય કોઈ ફેરફાર. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી બાદ સંગઠનમાં ફેરફાર સંભવ છે. કમલમમાં યોજાયેલી બેઠકમાં આ સંકેત પ્રાપ્ત થયા. હોદ્દેદારો કાર્યકર્તાઓને જોશ સાથે કામ કરવા માટે પાટીલે સૂચના આપી છે. તો દિવાળીની આસપાસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે. આપણી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ લાઈવ જોડાયા છે. હિરેન, શું વધુ જાણકારી? જો પ્રદેશ કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું કમલમ છે, ત્યાં આજે બે બેઠક મળી. એક બેઠક બપોરે 12 વાગે મળી હતી, જે પૂર્ણ થઈ ગઈ છે, અને બીજી બેઠક બપોરે 2 વાગે એ શરૂ થઈ છે. આ બેઠકની અંદર પ્રદેશના હોદ્દેદારો, શહેરો મહાનગરોના પ્રમુખ, પ્રભારી, આ તમામ લોકો ઉપસ્થિત હતા. તેની અંદર જે ચર્ચા કરવામાં આવી છે, અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે જોશભેર કામે લાગી જવા માટે જે સૂચના આપી છે, એ સૂચનાથી સંકેત મળી રહ્યા છે કે જે અટકળો વહેતી થઈ હતી કે દિવાળી પહેલાં ગુજરાત ભાજપને નવા અધ્યક્ષ મળશે અને સંગઠનની અંદર ફેરફાર થશે, તે અટકળોનો છેદ ઉડતો અહીંયા લાગી રહ્યો છે. આ સંકેત ઉપરથી એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સીઆર પાટીલની આગેવાનીમાં જ લડવા જઈ રહ્યું છે, અને એટલા માટે જ આજથી આ ચૂંટણીઓ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સીઆર પાટીલ અધ્યક્ષ રહેશે, જેનો સીધો મતલબ એ થાય છે કે ગુજરાત ભાજપના સંગઠનમાં પણ આ ચૂંટણીઓ પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. હા, કેટલાક ખાલી પદો છે તેના ઉપર કદાચ નિયુક્તિ થઈ શકે છે, પરંતુ જે સંપૂર્ણપણે ફેરફારની અટકળો વહેતી થઈ હતી એ અટકળો ઉપર પૂર્ણ વિરામ લાગી ચૂક્યો છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે એક મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે, એ છે જૂનાગઢ. કારણ કે જૂનાગઢની આ 31મી તારીખે મર્યાદા પૂર્ણ થાય છે, સમય મર્યાદા. એટલે એક મહાનગરપાલિકાની ચૂંટણી, 2 જિલ્લા પંચાયતની ચૂંટણી, 57 જેટલી નગરપાલિકાની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી દિવાળી આસપાસ યોજાય તેવી શક્યતા જાણવા મળી રહી છે.